હેલો સ્ટુડન્ટ્સ હાઉ આર યુ ફાઇન રિપોર્ટ રાઇટિંગ આપણે સ્ટાર્ટ કરી દીધું છે યાદ કરાવી દઉં કે કમ્પોઝિશન સેક્શનની અંદર કમ્પોઝિશનની અંદર પાંચ માર્કનો જે મોટો એવો ટૉપિક છે ઈમેલ રાઇટિંગ અને એના ઓપ્શનમાં હોય છે રિપોર્ટ રાઇટિંગ ધોરણ અગિયાર અને બાર માટે ઓપ્શનલ ગણાશે કેમકે ઈમેલના ઓપ્શનમાં જ આ પાંચ માર્કનો ટૉપિક હોય છે અને જો હું ધોરણ નવ અને ધોરણ દસની વાત કરું તો કમ્પલસરી આ ટોપિક છે એટલે બધા માટે કોમનલી તમને કન્સેપ્ટ સમજાઈ જાય એવી રીતે આપણે લાસ્ટ લેક્ચરની અંદર રિપોર્ટ રાઇટિંગને જોઈ ગયા માળખાગત રીતે કે કેવી રીતે રિપોર્ટ રાઇટિંગ કરાય રિપોર્ટ રાઇટિંગની અંદર શું હોવું જોઈએ ખાસ કરીને આપણે એનું ફોર્મેટ પણ જોયું હતું લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરીથી થોડીક એવી હાઈલાઇટ આપી દઉં તો રિપોર્ટ એટલે કે અહેવાલ અહેવાલ લેખન જેને ગુજરાતીમાં કહેવાય ગુજરાતીમાં પણ આ ટોપિક તમને પૂછાય છે અહેવાલ લેખન જેમાં થઈ ગયેલી ઘટના દુર્ઘટના પરિસ્થિતિ કોઈ પ્રસંગ ઉજવણી કે પછી અકસ્માતને દર્શાવવામાં આવે છે હવે થઈ ગયેલી હું જ્યારે કહું છું ત્યારે એનો મતલબ એવો થશે કે રિપોર્ટ તમે જે લખો એની ભાષા તમારે કેવી રાખવી પડશે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળની અંદર શું કામ તો કે આજે કોઈ ઘટના કે ઇવેન્ટ બની અને આવતીકાલે એના ઉપર ન્યૂઝપેપરમાં રિપોર્ટ તમે એને વાંચતા હશો તો એ થશે ભૂતકાળની ભાષામાં લખાશે કેમકે ગઈકાલે આ બનીનું ગઈકાલે આ થયું એવું એની અંદર લખેલું હશે બરાબર તો રિપોર્ટની ભાષા ભૂતકાળ એટલા માટે હોય છે એ સિવાય આપણે જોયું કે રિપોર્ટ લખતી વખતે ખાસ ધ્યાનમાં એ રાખવું કે મુખ્ય મુદ્દાઓ આવી જાય ટૂંકમાં લખાણ થઈ જાય એસી શબ્દોની મર્યાદા હોવી જોઈએ રિપોર્ટની અંદર એનું માળખું કાંઈ હોતું નથી પણ ત્રણ ચાર બાબતો આપણે ધ્યાન રાખવી છે એમ કે ટાઇટલ આપવું ફરજિયાત છે મેં બે ત્રણ એક્ઝામ્પલ ગયા લેક્ચરમાં લીધા હતા એટલે હું રિપીટ નથી કરતો ટાઇટલ પછી એની ડાબી બાજુ એટલે કે તમારે તમે જ્યાંથી તમારા પેજની સામે બેઠા હો તો તમારા પેજની ડાબી બાજુએ ડેટ અને પ્લેસ તમારે લખવાના હોય છે તમે ડેટ પછી કોમા કરીને પ્લેસ બાજુમાં જ લખી શકો અથવા નેક્સ્ટ લાઇનમાં પ્લેસ લખી શકો પછી કોલન કરી અને આપણું લખાણ જે છે એ ચાલુ થઈ જશે મુખ્ય લખાણ મેઇન કન્ટેન્ટ જે હશે એંસી શબ્દોની મર્યાદામાં બરાબર હવે કન્ટેન્ટની અંદર કેવી રીતે લખવું તો એની અંદર વાત કરીએ કે પેરેગ્રાફ કરવાના રહેતા રહેતા નથી આપણે આપણે ન્યૂઝપેપરના ફોર્મેટને ફોલો કરીએ છીએ તો પેરેગ્રાફ એની અંદર નહીં કરીએ તો સીધું જ લખાણ આવશે પણ શરૂઆતની જે ચાર પાંચ લાઈન જે છે એ ખાસ તમને યાદ કરાવવું મેં કયા લેક્ચરમાં કીધું હતું ફરીથી વોટ વેર અને વેન ફરીથી વોટ વેર અને વેન આ ત્રણ પ્રશ્નોના જવાબ આપી દઈએ એવી આપણી ચાર પાંચ લાઈન હોવી જોઈએ હવે એક્ઝામ્પલ તરીકે વોટ એટલે શું બન્યું સેના ઉપર આ ઘટના છે કે અકસ્માત છે અથવા આ પ્રસંગ સેનો છે ઉજવણી છે એના ઉપર તમે લખશો વોટ ફાઈન પછી વેર વેર એટલે ક્યાં થઈ આ ઘટના ક્યાં બની દુર્ઘટના કે અકસ્માત જે કાંઈ હતો એ ક્યાં થયો તો વેર ત્યાર પછી વેન એટલે ક્યારે કયા સમયે અથવા કઈ તારીખે એ તમે લખશો મતલબ મુખ્ય બાબતને તમારે ત્રણ ચાર લાઇનમાં શરૂઆતમાં જ કહી દેવાની છે જેનાથી રીડર એટલે કે જે વાચક જે છે એને ખબર પડી જાય કે રિપોર્ટ ઇઝ ઓલ અબાઉટ ધીસ આ ટોપિક ઉપર આ વિષય ઉપર રિપોર્ટ બનેલો છે એને એ વસ્તુની ખ્યાલ આવી જાય ખબર પડી જાય આપણા માટે પેપર ચેકરને ખબર પડી જાય ફાઇન તો આ રીતે રિપોર્ટ રાઇટિંગ કરશું અને ખાસ મહત્ત્વનું કે છેલ્લે અંતમાં આપણે યોર્સ ફેથફુલી કે યોર્સ ટ્રુલી યોર્સ લવિંગલી વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરશું નહીં કેમ કે રિપોર્ટર જ્યારે રિપોર્ટ લખતો હોય ત્યારે આ કોઈ બાબતોને ધ્યાનમાં લેતો નથી એટલે આપણે પણ લખશું નહીં ફાઇન તો આ થઈ ગયું રિપોર્ટનું ફોર્મેટ ફોર્મેટમાં કંઈ જ નથી ફરીથી એક વખત ટાઇટલ મહત્ત્વનું પછી ડાબી બાજુ ડેટ કોમા કરીને પ્લેસ અથવા તો પ્લેસને તમે નીચે લખી શકો ડેટની કોલન કરી અને લખાણ શરૂ થઈ જશે આમ જુઓ તો રિપોર્ટનું કોઈ ફોર્મેટ નથી પણ એની અંદર લખાણ કેવી રીતે કરવું એ મહત્વનું બની જતું હોય છે એટલા માટે પાંચ માર્કમાં જો ઈમેલના ઓપ્શનમાં તમે રિપોર્ટ વિચારતા હો તો ખોટી વાત છે કેમ કે ઈમેલ વધારે તમને ઇઝી પડશે લખવામાં સમજવામાં અને એનું ફોર્મેટ છે એટલા માટે જ્યારે રિપોર્ટમાં ચોક્કસ ફોર્મેટ નથી તો માર્ક મેળવવા થોડા એવા અઘરા પડશે ઠીક છે આપણે ટૉપિક તરીકે ભણીએ છીએ ત્યારે આજના વિડીયો લેક્ચરની અંદર હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં સરસ મજાનું રિપોર્ટ રાઇટિંગ આખું એક લખીને તમને સમજાવી દઉં અને એક બે એક્ઝામ્પલ પણ આપણે હજી જોશું વધારે પછી તમે પ્રેક્ટિસ કરી શકો કોઈ પણ ઘટના ઇવેન્ટ ઉપર ન્યૂઝપેપરમાં આવતી કોઈ પણ હેડલાઇન તમે લઈ અને એના ઉપર એ રિપોર્ટ રાઇટિંગ કરી શકો ખાસ કરીને આપણા ગુજરાતી ન્યૂઝપેપર છે સંદેશ ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર વગેરે વગેરે ઘણા બધા તો એમાંથી પણ તમે કોઈ ટૉપિક ઉપાડીને લખી શકો અને ખાસ આવું કરજો કેમ કે જે બોર્ડ એક્ઝામમાં તમને પૂછાશે રિપોર્ટ એ કરંટ ઇસ્યુ મતલબ વર્તમાન પ્રવાહો ઉપર જ હશે ખાસ વધારે શક્યતા તો કોરોનાને રિલેટેડ રહેશે ફાઇન તો જે હોય જે રીતે પૂછાય આપણને કોઈ પણ ટોપિક ઉપર રિપોર્ટ પૂછાય તો આપણને પરફેક્ટલી લગતા આવડે એ માટે આપણે થોડીક ડિટેલમાં પ્રેક્ટિસ કરીશું જેમ આપણે ઇમેલ વખતે કહેલું હતું ઇમેલની પણ અંદર આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી ગયા તો રિપોર્ટની અંદર પણ આપણે ઘણી બધી પ્રેક્ટિસ અફકોર્સ કરશું જ પણ હવે ટાઈમ છે કે હું તમને એક એક્ઝામ્પલ સમજાવી દઉં રિપોર્ટનું કે હાઉ ટુ રાઇટ અ રિપોર્ટ ફાઇન તો લેટ સ્ટાર્ટ તમે બુક અને પેન સાથે રાખજો ક્લાસ વર્કની અંદર એક્ઝામ્પલ વન હેડિંગ આપી દઉં નાનો એવા ટોપિક ઉપર એક રિપોર્ટ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સો લેટ સ્ટાર્ટ ઓકે તો આ ક્વેશ્ચન છે આપણી સામે રિસન્ટલી યોર સ્કૂલ ઓર્ગેનાઇઝ્ડ બ્લડ ડોનેશન કેમ્પ રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ રિસન્ટલી એટલે તાજેતરમાં તમારી સ્કૂલે ઓર્ગેનાઇઝ કર્યું હતું બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેશન તમને ખ્યાલ છે કે ઘણા બધા લોકો બ્લડ બેંકની અંદર જઈને ડોનેટ કરતા હોય છે રેગ્યુલરલી અને ઘણા બધા કેમ્પ પણ આવી રીતે રાખવામાં આવે છે અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ ઉદ્દેશ્યથી તો એવો કંઈક કેમ્પ તમારી સ્કૂલની અંદર ઓર્ગેનાઇઝ થયો હતો અને એના ઉપર તમારે રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ એના ઉપર તમારે રિપોર્ટ બનાવવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એના ઉપર એક રિપોર્ટ આખો કમ્પ્લીટ તૈયાર કરી લખી અને તમારા માટે રાખ્યો છે હવે રિપોર્ટને હું તમને સમજાવતો જાઉં છું એની એક એક લાઈન તમે કદાચ સાથે લખી ન શકો તો એન્ડમાં હું આ જે રિપોર્ટ છે નહીં એક આખું રાખીશ સામે સ્ક્રીન તો તમે એમાંથી સ્ક્રીનશોટ લઈ લેજો અને પછીથી એને લખી પણ લેજો પણ પહેલાં સમજી લઈએ બરાબર ને થોડું હું સ્લોથી જઈશ ઓછી સ્પીડથી કે જેથી તે કદાચ જે લોકો સાથે લખતા હોય તો એ લોકો લખી પણ શકે ફાઇન ચલો તો આપણે અહીંયા ટાઈટલ આપી દીધું છે બ્લડ ડોનેશન કેમ્પ કેપિટલમાં જ આપવું ફરજિયાત નથી પણ આ તો હાઈલાઇટ થાય એના માટે કેપિટલ મને તમે જોઈ શકો છો કે મેં બોક્સ કરેલું છે જો રિપોર્ટ લખ્યો છે એની અંદર બોર્ડર કરેલી છે અને બોર્ડર કહેવાય તો એ બોર્ડર કરેલી છે જેથી કરી અને બાર લખાણો ન હોયું જાય અને બહુ સારું લાગે વ્યવસ્થિત લાગે તો હેડિંગ છે ટાઇટલ છે આપણું બ્લડ ડોનેશન કેમ્પ ક્વેશ્ચનમાંથી જ મળી જશે એટ કોટક સ્કૂલ આપણે આપણે સ્કૂલનું નામ લખી લીધું બ્લડ ડોનેશન કેમ્પ એટ કોટક સ્કૂલ અથવા તમે એવું લખી શકો કે ગ્લોરિયસ બ્લડ ડોનેશન કેમ્પ ખાલી પછી કોટક સ્કૂલ અંદર તો આવશે જ પાછું ફરીથી બરાબર તો ટાઇટલ વ્યવસ્થિત આપવું જેનાથી આઈ કેચિંગ ટાઇટલ હોય જેનાથી પેપર ચેકરને મજા આવે ટોપિકને આગળ વાંચવાની ત્યાર પછી એક કે બે લાઈન મૂકી અને ડાબી બાજુ ઘણા એ રેફરન્સ બુકમાં તમે જોશો તો જમણી બાજુ આપેલું હોય ક્યાંક ડાબી બાજુ હોય પણ આપણે ન્યૂઝપેપરના આઈડિયલ ફોર્મેટ પ્રમાણે જઈએ છીએ તો એમાં ડાબી બાજુ જ હોય છે હંમેશા ડિસેમ્બર ટ્વેન્ટીથ ડિસેમ્બરની વીસ તારીખે જો હવે ઇયર લખવું ફરજિયાત નથી કેમ કે કરંટ ઇયર જ હશે રિપોર્ટ એટલો બધો તો જૂનો ન હોય કે વર્ષો બે વર્ષો પહેલાંનો હોય બરાબર તો ડિસેમ્બર ટ્વેન્ટીથ તારીખ આપી છે કોમા કરીને તમે બાજુમાં પ્લેસ લખી શકો મેં નીચે લખ્યું છે કોટક સ્કૂલ રાજકોટ ડિસેમ્બર ટ્વેન્ટીથ કોમા કોટક સ્કૂલ રાજકોટ સાથે જે લોકો લખતા હોય એના માટે હું થોડુંક સ્લો સ્પીડથી જાઉં છું કે જેનાથી એને લખવામાં પણ સહેલાઈ પડે ડિસેમ્બર ટ્વેન્ટીથ કોટક સ્કૂલ રાજકોટ હવે કોલન કરીને અહીંથી જ શરૂ કરી દઈએ છીએ વિધાઉટ પેરેગ્રાફ તમે જોશો આખો કન્ટેન્ટ મેં લખ્યો છે એટી વર્ડ્સની લિમિટની અંદર પણ એમાં ક્યાંય પેરેગ્રાફ મેં કર્યો નથી કે ન્યૂઝપેપરનો આઈડિયલ ફોર્મેટ એ છે તમે પેરેગ્રાફ કરી શકો ડઝન્ટ મેક એની ડિફરન્સ એનાથી માર્ક કટ નહીં થાય કદાચ કોઈને સીધું લખાણ ન ફાવે તો દે કેન મેક ઓલ સો પેરેગ્રાફ રાઇટ ચલો શું લખ્યું છે મેં યાદ કરાવી દઉં શરૂઆતની જે ત્રણ ચાર લાઇન અહીં સુધીની જે ચાર લાઇન છે કેમ્પસ સુધી ત્યાં સુધીની લાઇનમાં મેં પેલા ત્રણ પ્રશ્નોના જવાબ આપી દીધા વોટ વેર અને વેન કેવી રીતે તમે જુઓ અવર સ્કૂલ રિસેન્ટલી ઓર્ગેનાઇઝ્ડ અ બ્લડ ડોનેશન કેમ્પ આ તો ક્વેશ્ચનમાં હતું ત્યાંથી જ આપણે લીધું પણ વોટનો જવાબ આમાં મળી ગયો શું ઓર્ગેનાઇઝ થયું તો કે બ્લડ ડોનેશન કેમ્પ અવર સ્કૂલ રિસન્ટલી ઓર્ગેનાઇઝડ અ બ્લડ ડોનેશન કેમ્પ ફોર ધ નીડી પીપલ આ મેં એડ કરી દીધું જરૂરિયાતમંદ લોકો માટે જેને લોહીની જરૂર પડતી હોય ખાસ કરી થેલેસેમિયાના પેશન્ટ્સને વારંવાર જરૂર પડતી હોય છે તો ફોર ધ નીડી પીપલ નીડી એટલે જરૂરિયાતમંદ પીપલ એટલે લોકો જરૂરિયાતમંદ એવા લોકો માટે અમે અમારી સ્કૂલની અંદર એક બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો હતો ક્યારે ઓન ટ્વેન્ટીથ વેન વેનનો જવાબ ઓન ટ્વેન્ટીથ ડિસેમ્બર ક્યાં એટ અવર સ્કૂલ કેમ્પસ તો અહીં સુધીમાં વેરનો પણ આન્સર આવી ગયો ને વેનનો પણ આન્સર આવી ગયો મેં કીધું એવી રીતે પેલી ચાર ત્રણ કે ચાર લાઈન જે થશે એ વોટ વેર અને વેનનો જવાબ આપતી હોવી જોઈએ અહીંયા જ રિપોર્ટની શરૂઆત આ જ રીતે થશે ફાઇન ફરીથી જે લોકો લખતા હોય થોડી સ્પીડથી લખજો ઓવર સ્કૂલ રિસેન્ટલી ઓર્ગેનાઇઝ્ડ અ બ્લડ ડોનેશન કેમ્પ ફોર ધ નીડી પીપલ ઓન ટ્વેન્ટીથ ડિસેમ્બર એટ અવર સ્કૂલ કેમ્પસ અમારા સ્કૂલના પટાંગણની અંદર અમે આ ઓર્ગેનાઇઝેશન આ જે બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ છે એ ઓર્ગેનાઇઝ કર્યો હતો જો ભૂતકાળ જ આવશે મેં કીધું એ રીતે ઓર્ગેનાઇઝ ડીડી ભૂતકાળ બરાબર ને ચલો તો અહીંયા આપણે વોટવેર વેનના આન્સર આવી ગયા હવે આગળ ડિટેલમાં થોડુંક લખશું હવે સિમ્પલી તમારે એવું વિચારવાનું કે બ્લડ ડોનેશન કેમ્પ હોય તેમાં કઈ કઈ પ્રક્રિયા થઈ હોય કોણે ભાગ લીધો હોય આ બધા નોર્મલ પ્રશ્નોના જવાબ તમે મગજમાં વિચારશો એટલે તમે એને લખી શકશો જેમ કે મેં એક્ઝામ્પલ તરીકે અહીંયા લખ્યો છે ધ એન્ટાયર સ્ટાફ એન્ટાયર એટલે સમગ્ર સ્ટાફ એટલે અમે બધા શિક્ષકો ધ એન્ટાયર સ્ટાફ અલોંગ વિથ અલોંગ વિથ એટલે ની સાથે ખાલી સ્ટાફ જ નહીં અલોંગ વિથ ઓલ ધ સ્ટુડન્ટ્સ નાઇન ટેન્થ ઇલેવન ટ્વેલ્થના ચારેય ધોરણોના વિદ્યાર્થી ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ ટેકન પાર્ટ ઇન ધીઝ હ્યુમેનેટરી ડીડ મેં શબ્દ સારો એવો લખ્યો છે એક હ્યુમેનેટરી ડીડ હ્યુમેનેટરીનો મતલબ થશે માનવીય ડીડ એટલે કાર્ય માનવતાભર્યું કાર્ય જે અમે લોકોએ આ કર્યું છે એમાં ઓલ ધ સ્ટાફ એન્ટાયર સ્ટાફ સમગ્ર શિક્ષક ગણો અલોંગ વિથ સ્ટુડન્ટ્સ બધા વિદ્યાર્થીઓ સહિત બધા લોકોએ ટેકન પાર્ટ એટલે કે એની અંદર ભાગ લીધેલો હતો ઇન ડીઝ હ્યુમેનેટરી ડીડ હેવ ટેકન મતલબ પૂર્ણ વર્તમાન કાર્ડ એ લખી શકો બરાબર વર્તમાન કાર્ડ નહીં તો સમગ્ર સ્ટાફ સહિત બધા વિદ્યાર્થીઓએ પણ આ માનવતાભર્યા કાર્યની અંદર ભાગ લીધેલ હતો એવું આપણે આની અંદર લખ્યું તો કેટલા પાર્ટિસિપન્ટ હતા એની સંખ્યાની બદલે આપણે આ સેન્ટન્સ જ લખી લીધું છે ત્યાર પછી અવર રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ કન્સલ્ટેડ અ ગુડ ડોક્ટર ઓફ રાજકોટ ફોર ધ સેમ અને આના માટે પહેલેથી અમે તૈયારીમાં એવું કર્યું હતું પૂર્વ તૈયારીમાં કે અમારા રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલે કન્સલ્ટ કરી લીધા હતા કન્સલ્ટ એટલે એમની મુલાકાત લઈ લીધી હતી અ ગુડ ડોક્ટર ઓફ રાજકોટ એમનું નામ લખવાની જરૂર નથી અહીંયા ફોર ધ સેમ ફોર ધ સેમ એટલે આ કાર્ય કરવા માટે કેમ કે તમે બ્લડ ડોનેશન કેમ્પ કરતા હો તો યુ શુડ બી વેરી કેરફુલ અને અત્યારે તો ખાસ અત્યારે તો બહુ ઓછા બ્લડ ડોનેશન કેમ્પ થાય છે કેમ કે કોરોનાના સંક્રમણને કારણે બહુ ઓછું બહુ ધ્યાન રાખવું પડે પણ જે તે સમયે જ્યારે પરિસ્થિતિઓ સારી હતી ત્યારે તમારે બ્લડ ડોનેશન કેમ્પ કરવું હોય તો કોઈ ડૉક્ટરની પહેલાં સલાહ લેવી પડે તો એના માટે અમારા પ્રિન્સિપાલે એક રાજકોટના નામાંકિત સારા ડૉક્ટરની મુલાકાત કન્સલ્ટ કરી લીધું હતું એવું આપણે લખ્યું ત્યાર પછી આપણે જોયું કે ધ કેમ્પ હવે આ તો પ્રોસિજર શરૂઆતની થઈ કોણે કોણે ભાગ લીધો અને ડૉક્ટર પણ એમાં સામેલ હતા માન્યતા આપવામાં અથવા સમજાવવામાં તો હવે આપણે આગળ જોઈએ કે ધ કેમ્પ સ્ટાર્ટેડ હવે જો શું ક્યારથી કેમ્પ શરૂ થયો કેટલા બ્લડ બ્લડ બોટલ કનેક્ટ કરી કઈ કઈ પ્રક્રિયાઓ થઈ એ બધું જ હવે આપણે ઝીણી ઝીણી વાતોને લખશું તો જ આપણો રિપોર્ટ છે પૂરો થશે ફાઇન તો ઓવર સોરી ધ કેમ્પ સ્ટાર્ટેડ કેમ્પની શરૂઆત એટ ટેન થર્ટી એમ સવારે સાડા દસ વાગે થઈ કેમ્પની શરૂઆત સવારે સાડા દસ વાગે કેમ્પ અમે લોકોએ શરૂ કર્યો અન્ડર ધ ઓબ્ઝર્વેશન અને એમને નહીં કે હાલો ભાઈ સ્કૂલ ઓર્ગેનાઇઝ કરે છે તો આડે થોડ નહીં અન્ડર ધ ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વેશનની અંદર કોના ઓફ રેડ ક્રોસ બ્લડ બેન્ક રાજકોટની આપણી મોટામાં મોટી બ્લડ બેન્ક છે રેડ ક્રોસ બ્લડ બેન્ક ફાઇન તો ધ કેમ્પ સ્ટાર્ટેડ સાડા દસ વાગે શરૂ થયો કેમ્પ રેડ ક્રોસ બ્લડ બેન્કના નિરીક્ષણ હેઠળ નિરીક્ષણ હેઠળ મતલબ પ્રાથમિક બધી જે ફેસિલિટી આપવાની હોય ડોનર્સને એમણે પૂરી કરી એટલે એમનો પણ અહીંયા આપણે આભાર માની લીધો અને એમની વાત પણ આપણે ઉલ્લેખી દીધી ચલો તો કેમ્પ સ્ટાર્ટેડ એટ ટેન થર્ટી એમ સવારે સાડા દસ વાગે અંડર ધ ઓબ્ઝર્વેશન ઓફ રેડ ક્રોસ બ્લડ બેંક હવે સ્વાભાવિક છે કે આવડો મોટો કેમ્પ કરતા હોઈએ ત્યારે ચીફ ગેસ્ટ પણ હોય અહીંયા મેં ચીફ ગેસ્ટ તરીકે રાજકોટ સીપી કમિશનર ઓફ પોલીસ મનોજ અગ્રવાલ અને રાજકોટના कलेक्टर रमैया मोहन ने चीफ गेस्ट તરીકે અહીંયા મે લીધા છે તો તમે કઈ પણ નામ લખી શકો નામ ન આવડતું હોય તો એવું જ લખી શકો કે ભાઈ મ્યુનિસિપલ કમિશનર સોરી મ્યુનિસિપલ કમિશનર લખો કે પછી કલેક્ટર રાજકોટ કલેક્ટર લખો રાજકોટ પોલીસ કમિશનર લખો કોઈ પણ કોઈ નેતા લખો રાજકીય તો પણ ચાલે અવર પ્રિન્સિપલ વેલકમ ટુ વેલકમ જો ભૂતકાળ બધામાં આવશે વેલકમડ સ્વાગત કર્યું મિસ્ટર મનોજ અગ્રવાલ એન્ડ રમૈયા મોહન એઝ અ ચીફ ગેસ્ટ તમે એનો પોસ્ટ પણ લખી શકો જો નામ યાદ ન હોય તો અને ડાયરેક્ટ નામ પણ લખી શકો પણ હા ખોટા નામ ન લખવા પોતાના નામ બે ન લખી લેવા બરાબર ને ચલો એના પછી એટ એ વન થર્ટી પી એમ વી હેવ કલેક્ટેડ બપોરે દોઢ વાગ્યા સુધીમાં વી હેવ કલેક્ટેડ હન્ડ્રેડ બોટલ્સ ઓફ બ્લડ સાડા દસે શરૂ થયું હતું અને સા દોઢ વાગ્યા સુધીમાં તો અમે અમારી પાસે સો બોટલ બોટલ મતલબ તમને ખ્યાલ છે કે બ્લડની સેમ્પલ નાની એવી પ્લાસ્ટ પોલિથિનની બોટલ હોય એવી હંડ્રેડ બોટલ્સ છે એ અમારી પાસે આવી ગઈ હતી કલેક્ટેડ અમે એટલું કલેક્શન કરી લીધું હતું મતલબ મોટી સંખ્યામાં લોકો આમાં બ્લડ ડોનેટ કર્યું હશે વી ઓલ્સો ઓર્ગેનાઇઝડ કોફી એન્ડ અ લાઇટ બ્રેકફાસ્ટ અથવા તો સ્નેક્સ ફોર ધ ડોનર્સ અમે લોકોએ ઓર્ગેનાઇઝ સાથે એ પણ કર્યું હતું તમને ખ્યાલ છે બ્લડ દેવા જાય તો ત્યાં કોફી કોલ્ડ ડ્રિંક અથવા તો સ્નેક્સના હળવો એવો નાસ્તો પણ એમને બ્લડ આપી દીધા પછી કરાવે જેથી કરીને કોઈ ડોનરને છે ચક્કર ન આવી જાય બરાબર તો વી હેવ ઓર્ગેનાઇઝડ કોફી એન્ડ અ લાઇટ સ્નેક્સ ફોર ધ ડોનર્સ એ અમે બધા વિદ્યાર્થીઓએ અરેન્જ કર્યું હતું એન્ડ રેડ ક્રોસ બ્લડ બેન્ક ઓલસો પ્રોવાઇડેડ સર્ટિફિકેટ ફોર ધ સેમ અમે લોકોએ નાસ્તો અને કોફીની વ્યવસ્થા કરી હતી સામે રેડ ક્રોસ બ્લડ કે શું આપ્યું તો એ લોકોને સર્ટિફિકેટ આપ્યા હતા અને તમને ખ્યાલ છે એ રીતે કે તમે એક વખત બ્લડ ડોનેટ કર્યું હોય ત્યારે તમને પાસ આપશે ત્યાંથી બ્લડ બેંકમાંથી તમારે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે તમે એ પાસ દેખાડશો તો તમને પ્રાઇઝમાં બ્લડના પ્રાઇઝમાં ડિસ્કાઉન્ટ મળી જશે અને તમને ફાયદો થશે અને તાત્કાલિક બ્લડ મળી જશે તમે બધા નાના છો એટલે તમને જે ખ્યાલ ન હોય પણ ખરેખર જ્યારે બ્લડની જરૂર પડે છે ને કોઈ પેશન્ટને ત્યારે એમના ફેમિલી મેમ્બર બધા ઘાંઘા થઈ જાય છે ભલે બ્લડ બેંક આટલી બધી છે રાજકોટમાં ખાસ તો રેડ રેડ ક્રોસ જે છે એ ઘણી બધી સહાય કરે છે પણ ઘણી બધી વખત અમુક ગરીબ પરિવારોને એની પાસે પૈસા નથી હોતા નોમિનલ ચાર્જ હોય બસો અઢીસો કે ત્રણસો રૂપિયા બ્લડ ગ્રુપ પ્રમાણે પણ એટલા પણ એ લોકો અફોર્ડ નથી કરી શકતા ત્યારે સિવિલની અંદર ઘણીવાર ફ્રી પણ એમને બ્લડ આપે છે પણ એ જો નોલેજ ન હોય ભણ્યા ન હોય એજ્યુકેટેડ બહુ ન હોય તો થોડીવાર માટે તો ગભરાઈ જાય છે જ્યારે ડૉક્ટર બ્લડનું કહે ત્યારે તો અહીંયા એક આવા સારું એવું કામ આપણે કર્યું ડોનર્સ રેડ ક્રોસ બ્લડ બેન્કે એમને પ્રોવાઈડ કર્યા સર્ટિફિકેટ્સ ફોર ધ સેમ મતલબ સમાન બાબત માટે વી ગોટ ટોટલ ટુ હંડ્રેડ બોટલ્સ એટ ફાઇવ થર્ટી પીએમ સાડા પાંચ વાગ્યા સુધીમાં તો ડબલ થઈ ગઈ હતી બ્લડ બોટલ એટલે કે ટુ હંડ્રેડ અને ફ્રોમ ડિફરન્ટ બ્લડ ગ્રુપ્સ એવું નહીં કે એક જ અલગ અલગ બ્લડ ગ્રુપની ટોટલ અમારી પાસે સાડા પાંચ વાગ્યા સુધીમાં બસો એક જેટલી બોટલ અમે કલેક્ટ કરી લીધી હતી અને દેટ ઇઝ ધ ગુડ કન્ડક્ટેડ એરિયા આપણે બહુ સારું એવું કલેક્શન કર્યું એવું કહેવાશે તો મેની ડોનર્સ ટુક પાર્ટ ઇન ધીઝ એક્ટ મેની ડોનર્સ ઘણા બધા ડોનર્સે તો જ આટલું શક્યભાઈનું હોય ટૂંક પાર્ટ મતલબ આમાં ભાગ લીધો હતો આ એક્ટની અંદર આ કાર્યની અંદર એવું પણ આપણે એની સાથે એને કહી દીધું કે ભાઈ સાડા પાંચ વાગ્યા સુધીમાં જો બસો એક જેવી બોટલ કલેક્ટ થઈ જતી હોય ઇટ મીન્સ કે ઘણા બધા ડોનર્સે ડિફરન્ટ બ્લડ ગ્રુપવાળા અલગ અલગ લોકોએ ખાસ કરીને એમાં પેરેન્ટ્સ પણ આવી ગયા હશે વિદ્યાર્થીઓના ટીચર સ્ટાફ અને એમના ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે એવું તમે એની અંદર લખી શકો એમાંય કંઈ પ્રોબ્લેમ નથી તો ત્યાં સુધીમાં ઘણા બધા લોકોએ હેલ્પ કરી અને આટલી બધી બ્લડ બોટલ કલેક્ટ કરાવી દીધી હતી અમને એટ સિક્સ પીએમ તો પછી છ વાગે વી વાઇન્ડેડ અપ ક્લોઝડ એવો શબ્દ ન લખવો ઘણા મટિરિયલમાં એવો શબ્દ લખ્યો છે ક્લોઝડ બંધ થઈ જાય કોઈ પણ તમે પ્રસંગ કે કોઈ પણ ઇવેન્ટ કે કોઈ પણ આવું કાર્ય તમે જ્યારે શરૂ કર્યું હોય પછી એને વાઇન્ડઅપ વાઇન્ડઅપ કરવું એનું ભૂતકાળ અપ મતલબ સંકેલી લેવું સારી સારા અર્થમાં સંકેલવું તો વી અપ ક્યારે એટ સિક્સ પીએમ છ વાગે સાંજે અમે લોકોએ વાઇન્ડ અપ કરી લીધું હતું ધીઝ કેમ્પ અમારા કેમ્પને અમે વાઇન્ડ અપ કરી લીધું હતું પણ કેવી રીતે વિથ થેન્ક્સ બાય અવર પ્રિન્સિપાલ અને અમારા પ્રિન્સિપાલશ્રીએ બધા લોકોનો આભાર માની અને આ કેમ્પને સાંજે છ વાગે અપ પણ કરી લીધું હતું તો અહીંયા આપણો જે આ ફર્સ્ટ એક્ઝામ્પલ જે રિપોર્ટ હતો બ્લડ ડોનેશન કેમ્પ એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ ફાઇન જોઈ લો તમે એક વખત તમારી સામે આખું પેજ રાખી દઉં છું તમે જેનાથી સ્ક્રીનશોટ લઈ શકો હા નાવ યુ આર ફ્રી ટુ ટેક સ્ક્રીનશોટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો વ્યવસ્થિત જેથી કરી અને પછીથી તમે આને લખી પણ શકો તમારી બુકની અંદર હા ક્લાસ વર્કમાં ખાસ આ એક્ઝામ્પલ વન કરીને લખવાનો છે આન્સર બરાબર એ વસ્તુ ભૂલાય નહીં લેટ્સ ટેક અ સ્ક્રીનશોટ ચલો તો હવે સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે કોઈને ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ હું સામે રાખું છું ઓકે દેન તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એક નવા રિપોર્ટ સાથે મળીશું નવો રિપોર્ટ હું તમને એક આવી જ રીતે સમજાવી શકું શક્ય હશે તો એક વિડીયોની અંદર બેક રિપોર્ટ થઈ જાય તેવી હું ટ્રાય કરીશ અને એની સાથે પછી આપણે પૂરો કરીશું આ ટૉપિકને રિપોર્ટ રાઇટિંગ પછી કોઈ નવા ટૉપિક ઉપર આગળ વધીશું ટિલ દેન સ્ટેટ હોમ સ્ટે સેફ અને હા બસ આ વિડીયોમાં આટલું જ સ્ટે એટ હોમ સ્ટે સેફ એન્ડ ગુડ બાય ક્લાસ વર્કને તમે લોકો છોકરાઓ મેન્ટેન કરતા રહેજો ખાસ આ કહેવાનું મારે એક બાકી રહી ગયું હતું ની અંદર આ બધી જ વસ્તુઓ જે હું મહેનત કરીને તમને ભણાવું છું એ બધી વસ્તુઓ તમે એડ કરતા રહેજો એ ભૂલાય નહીં ઓકે ચલો ગુડ બાય